લોકડાઉનમાં શહેરમાં મોટી સંખ્યામાં ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાની કાર્યવાહી જોરશોરમાં ચાલી રહી છે. તેવામાં રવિવારે સુરતથી 3600 પરપ્રાંતિયોને લઈ 3 ટ્રેન ઓડિશા જવા રવાના થઈ હતી. તે સાથે આજે 3 ટ્રેન ઓડિશા, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન બિહાર જવા માટે નીકળી છે. આમ પરપ્રાંતિયોનું બુકિંગ મળતું રહેશે ત્યાં સુધી ટ્રેનો દોડશે. શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અટવાયેલા છે, જે કોઈપણ હિસાબે તેમના વતન જવા માંગે છે. શનિવારે 1127 પરપ્રાંતિયોને સુરતથી ઓડિશાના બ્રહ્મપુર ટ્રેનથી મોકલાયા હતા. જો કે આ ટ્રાયલ હતી, જેમાં સફળતા મળતા શહેર કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે ગઈકાલે 3 ટ્રેન ઓડિશા મોકલી હતી. પહેલી ટ્રેન સવારના 10 વાગ્યે, બીજી ટ્રેન બપોરના 1 વાગ્યે અને ત્રીજી ટ્રેન સાંજે 4 વાગ્યે ગઈ હતી. ઓડિશા જનાર પરપ્રાંતિયોને થર્મલ સ્ક્રીનિંગ અને મેડિકલ ચકાસણી કર્યા પછી સિટી બસમાં બેસાડીને સુરત રેલવે સ્ટેશન પર લવાયા હતા, જે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી કોચમાં બેસાડાયા હતા. એટલું જ નહીં, પરપ્રાંતિયોને ટ્રેનમાં સીટો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ તે મુજબ ફાળવવામાં આવી હતી. તે સાથે આજે 5 ટ્રેન દોડી છે, જેમાં 3 ટ્રેન ઓડિશાના પુરી, બીજી ટ્રેન ઝારખંડ અને ત્રીજી ટ્રેન બિહાર પટના જનારી છે. સવારના 10, બપોરના 1 અને સાંજે 4 વાગે ઓડિશા પુરી ટ્રેન રવાના થઈ હતી. તે સાથે સાંજે 7 વાગે ઝારખંડના ધનબાદ અને બિહારના પટના રાત્રે 10 વાગે ટ્રેન જનાર છે.